ગુડ મોર્નિંગ. તો આજે આપણે ભણવાનું છે લેક્ચર નંબર 3, ચેપ્ટર નંબર 15, તરંગો વેવ્સ. એટલે કે જે આપણે ઓનલાઈન ચાલુ કરીએ એના પછી ત્રીજો લેક્ચર ગણી શકાય ચેપ્ટરનો. અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું કીધું લગભગ કે ચાર વિડીયો થશા ચેપ્ટર માટે, પણ મેં કાચું સિલેબસ જોયું એ પ્રમાણે એક જ ખેલ બાકી છે જે આપણે ભણી લઈએ, એના પછી જે દાખલા બાકી છે ટ્રાય કરીએ, જે શક્ય હોય તો આ વિડીયોમાં આપણે આ ચેપ્ટરને પૂરો કરી નાખીશું. ઓકે, તો લાસ્ટમાં આપણે ભણ્યા હતા સ્થિત તરંગ વિશે. કોના વિશે? સ્થિત તરંગ, પ્રગામી તરંગ, સ્થિત તરંગ બે સમીકરણ, પછી લંગત તરંગની ઝડપ અને સંગત તરંગની ઝડપ બે અલગ અલગ સૂત્રો. આ ચાર પોઈન્ટ ઉપર મેં આ ચેપ્ટરમાં ડિસ્કસ કર્યું, જે અગત્યના કોમ્પિટિટિવ એક્ઝામ માટે કહો કે મારા સાયન્સ માટે કહો, બધું એની અંદર આવી ગયું. લાસ્ટ થિયરીની આપણે ચર્ચા કરીએ તો લાસ્ટ ટોપિકનું નામ છે સ્પંદ. સ્પંદને ઇંગ્લિશમાં કહેવાય બીટ. હાલાકી સ્પંદ કરતા તમને બીટ્સમાં વધારે ખબર પડશે, એટલા માટે મેં ઇંગ્લિશ શબ્દ લખેલું છે એને બીટ્સ કહેવાય. સ્પંદ બીટ્સ જે સાઉન્ડ સિસ્ટમમાં હોય છે, તમે જાઓ છો ને ત્યાં અમુક જગ્યાની લગનમાં ઇન્વિટેશન માં જતા રહો છો, તે વિધિકીય તમે ડીજેમાં જોયું હશે કે જે એમ્પ્લીફાયર હોય એમાં બીટ્સ વાગતા હોય છે, બીટ્સ વગાડતા હોય છે, તો એને સ્પંદ કહેવાય. પલ્સ રેટ અથવા તો બીટ્સ, બીટ્સ તો સમજો છો ને, બીટ વાગે છે. તો સ્પંદ કોને કહેવાય એની વ્યાખ્યા શું કે છે એ સમજો, કે એક જ દિશામાં, એક જ દિશામાં અને જુદી જુદી આવૃત્તિથી ગતિ કરતા બે ધ્વનિ તરંગો સ્પંદ રચે છે. જો એક ડેફિનેશન માં આ પ્રમાણે લખી છે, તમને ખબર પડી ગઈ છે, એક જ દિશામાં કેટલા ધ્વનિ તરંગો? બે. બે સાઉન્ડ સિસ્ટમ છે, બે અલગ અલગ સ્પીકર છે. તમે કેવું એવી રીતે સમજો કે બે અલગ અલગ સ્પીકરમાંથી અવાજ નીકળે અને બંનેમાંથી સાઉન્ડ ભેગું થઈ જાય તો તમને જે ફિલિંગ થાય છે એની ચર્ચા છે અહીંયા, કે તમને કેવો અવાજ સંભળાશે. હવે કોઈ એક જ જગ્યાએ બે અલગ અલગ સ્પીકર હોય, આમાંથી અલગ સાઉન્ડ વાગતું હોય, આમાંથી અલગ સાઉન્ડ હોય અને બંને સાઉન્ડ ભેગા થઈને તમારા કાનમાં આવે તો તમને કંઈક અલગ જ સંભળાય, એને સ્પંદ કહેવાય. એવું સમજો કે એક જ દિશામાં, એટલે બંને સ્પીકર એવી રીતે ગોઠવી દઈએ કે એક જ દિશામાં બંનેમાંથી ધ્વનિ તરંગો નીકળે, એક જ દિશામાં એટલે કે બંને બાજુ આવે છે અને બંનેની આવૃત્તિ જુદી જુદી છે, જુદી જુદી આવૃત્તિ લખેલી છે, બંનેની આવૃત્તિ સમાન નથી. અને જો એ બંને ગતિ કરતા કરતા એકબીજા ઉપર સંપાત થાય, કોઈ એક જ જગ્યા ભેગા થઈ જાય, તો એ ઘટનાથી શું ઉત્પન્ન થાય? સ્પંદ ઉત્પન્ન થાય, બીટ્સ બની જાય. એનાથી શું બની જાય? બીટ્સ બની જાય. બરાબર સમજો, માની લો કે તમને આ રીતે હું કહું છું કે અહીં એક સ્પીકર છે, આમાંથી ધ્વનિનું તરંગ નીકળશે, ધ્વનિ તરંગ. ચલો અહીંયા બીજો સ્પીકર લઈ લીધા, આમાંથી બી ધ્વનિ તરંગ નીકળશે અલગ અલગ સાઉન્ડ સાથે. એટલે કે માની લો કે આ તરંગની આવૃત્તિ ઉમેગા વન છે અને આની આવૃત્તિ ઉમેગા ટુ છે, બંનેની કોની આવૃત્તિ અલગ અલગ છે. એટલે કે બંને સ્પીકરમાંથી જે અવાજ નીકળ્યો, જે ધ્વનિ, માની લો કે બે સ્પીકર છે, એક ઉપર સ્પીકર એક નીચે, બંનેમાંથી અલગ અલગ આવૃત્તિથી અવાજ નીકળે છે, તો બંનેમાંથી ઉમેગા વન અને ઉમેગા ટુ અલગ અલગ આવૃત્તિ વાળા બે તરંગો નીકળ્યા અને કોઈ એક જ, માની લો કે અવલોકનકાર છે અને બંને તરંગો એને સંભળાય છે. એટલે કે એક્સ બરાબર ઝીરો સ્થાન આગળ વાય સામે ઉભા છે, તો કોઈ જગ્યા હલનચલન નથી, અવલોકનકાર ઓબ્ઝર્વર અહીંયા ઉભો છે, તમે આમ ઉભા છો, બે અલગ અલગ સ્પીકરમાંથી અવાજ સીધો આવે છે, તમે સાંભળો છો, એ નક્કી કરે છે, એકદમ ઇઝી વસ્તુ છે. બંને તરંગો એક જ દિશામાં કહેવાય, બંનેની આવૃત્તિ અલગ અલગ છે, યાદ રાખજો. સ્થિત તરંગ અને સ્પંદ બંને અલગ અલગ વસ્તુ છે, કેમ કે સ્થિત તરંગમાં બી બે તરંગોની સંપાતિકરણની ઘટના હતી, આવી બે તરંગોની સંપાતિકરણની ઘટના છે, બે તરંગ ભેગા થાય છે. પણ યાદ રાખજો, સ્થિત તરંગમાં વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હતા, એક આ બાજુથી આવ્યો હતો ને એક આ બાજુથી આવ્યો હતો, પણ સ્પંદની ઘટનામાં બે એક જ દિશામાં છે. બીજી ખાસ વસ્તુ, સ્થિત તરંગ તમે ભણ્યા હતા તો બંને તરંગોની આવૃત્તિ એક સમાન હતી, એક સમાન હતી, પણ તમે જુઓ કે આની અંદર બંનેની આવૃત્તિ અલગ અલગ છે, પેલામાં દિશા અલગ અલગ, આમાં દિશા એક સમાન, પેલાની અંદર આવૃત્તિ સેમ, આમાં આવૃત્તિ અલગ અલગ. એટલે કે સ્પંદ અને સ્થિત તરંગ એક સરખું નથી, ભલે બે તરંગોની સંપાતિકરણની ઘટના પણ અલગ અલગ છે. ફરી ખબર, તો બંને સ્પીકરમાંથી અવાજ આવ્યો ઉમેગા વન ઉમેગા ટુ આવૃત્તિથી અને આ અવલોકનકારને સંભળાયો, અને એ ક્યાં ઉભો છે? એક્સ બરાબર ઝીરો, એટલે અવલોકનકાર ઉભેલો છે.
પર ધ્વનિ તરંગ ગતિ કરી આવે છે ધ્વનિ તરંગ શું કરે છે ગતિ કરી આવે છે તો ચાલો ત્યાંથી સમજો માની લો કે આ જે ધ્વનિ તરંગ છે એનું સ્થાનાંતર y1 બરાબર a cos ઓમેગા 1t માઈનસ k1x આ રીતે લખાય a cos અરે ભાઈ sin cos sin ભી લખી શકો ગભરાવો નહીં સાહેબ આ બધું cos ક્યાંથી આવી ગયું છે ચોપડીમાં કોસ લીધું છે એટલા માટે હું તમને સમજાવું છું મેં તમને પહેલા જ કીધું કે સાઈન અને કોસ હાર્મોનિક બી દેવું છે તમે પ્રગામી તરંગ લખો કે સ્થિત તરંગ લખો એને સાઈન કોસ ના સ્વરૂપે લખી શકાય સાઈન કોસ આગળ પાછળ કરો કોઈ ફરક નહીં પડે પરેજી ખબર ક્લિયર એટલે કે મેં તમને પ્રગામી તરંગ શું લખાય તો વાય બરાબર એ સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ પણ મેં સાઈન ની જગ્યાએ કોસ લીધું છે કેમ કે તમને ચોપડીનું અલગ ના લાગે એટલા કેમ ચોપડીમાં કોસ લીધું છે રેડી હવે તમે સમજો કે એક્સ બરાબર કયા સ્થાન આગળ કેસા જીરો આગળ એ રીતે ના ખબર પડે તો એવું સમજો કે આ અને આ બંને ધ્વનિના તરંગો કઈ બાજુ ગતિ કરે છે હવામાં જાગો છો ને જે બંને સ્પીકર માંથી સાઉન્ડ આવ્યા એ સાઉન્ડ હવામાં ગતિ કરે છે તો હવામાં બંને ની સ્પીડ તો સેમ હશે બંને ઝડપ કેવી હશે સેમ તો તમે યાદ કરો ઝડપ નું સૂત્ર વી બરાબર ઓમેગા બાય ટી ઝડપ શું થાય વી બરાબર ઓમેગા બાય ટી થાય તો ચલો બંને ની ઝડપ સમાન હશે તો કેવી સમાન હશે એનું મતલબ કે આ જે k1 છે જેમ કે હવે બીજા તરંગ માટે આપણે લખો તો y2 બરાબર a cos ઓમેગા 2t માઈનસ k2 x લખાશે તો ચલો આ પહેલા સ્પીકર માટે y1 સ્થાનાંતર બીજા સ્પીકર માટે y2 સ્થાનાંતર બે અલગ અલગ તરંગો બંનેના તરંગ સમીકરણ પણ બંનેમાં k1 k2 તરંગ સદિશ છે જે મેં પહેલા જ કીધું કે એક સમાન છે જેમ કે ઝડપ સરખી હોય તો b અલગ હોય તો k અલગ હોય ને ઝડપ હોય પણ તેની સમાન હોય તો કે બી સમાન હશે એનો મતલબ કે k1 is equal to k2 is equal to k એક સરખું છે અને x બરાબર 0 સ્થાન આગળ એનો મતલબ કે આ તો આખું સ્ટેપ 0 થઈ જાય તો y1 કેટલા વધવાના y1 બરાબર a cos ઓમેગા 1t અને y2 કેટલા વધવાના y2 બરાબર a cos ઓમેગા 2 into t હા ઓમેગા 1 અને 2 અલગ અલગ છે એ સમાન નથી જો ફરી ખબર તો સમજી લો કે પહેલા સ્પીકર નો તરંગ આ થઈ ગયું બીજા સ્પીકર નો તરંગ આ થઈ ગયું અને બંને જ્યારે કોઈ એક જ જગ્યાએ જે અવલોકન કારણે સંભળાય છે ત્યારે બંને બીજો કોઈ ભેગા થઈ જાય તો પરિણામી તરંગ કેવો હશે તમને ખબર છે પરિણામી લાવવું હોય y is equal to y1 plus y2 જેટલું હશે ચલો y is equal to y1 plus y2 તો a cos ઓમેગા 1t plus a cos ઓમેગા 2 into t ચલો બંનેમાંથી કોમન શું નીકળશે a તો બ્રેકેટમાં cos ઓમેગા 1t plus cos ઓમેગા 2 into t લખાશે દોરે દોરે લેજો આગળ પાછળ ના બધા સેજ બે સાઉન્ડ સિસ્ટમ બંનેમાંથી અલગ અલગ અવાજ ધ્વનિ બંનેનું તરંગ સમીકરણ અલગ અલગ છે પણ કેવલ કે ટુ સમાન x બરાબર 0 આગળ તો ઓમેગા 1 ઓમેગા 2 બંનેની આવૃત્તિ અલગ અલગ છે એટલે કે બે તરંગ સમીકરણો છે એક જ જગ્યાએ ભેગા થયા બે એનો સરવાળો કરો એ કોમન લીધો આટલા સુધી પિક્ચર ક્લિયર આગળ વધો ચલો હવે મેન્સ ના સૂત્ર પ્રમાણે c + c હોય તો એને 2 cc લખાય જેમ કે હું મેં તમને આગળ c તરંગમાં કરાવી દીધા છે s + s 2 sc sin a + sin b હોય તો પહેલા ખૂણાનો સરવાળો ભાગ્યા બે પછી બાદ બાકી ભાગ્યા બે એ જ રીતે સેમ આવા બી કરી આપો અધરવાઇઝ પહેલા બાદ બાકી ભાગ્યા બે પછી સરવાળો ભાગ્યા બે કરો કોઈ કોઈ પ્રોબ્લેમ નથી ચલો c plus c is equal to 2 cc હોય તો અહીંયા cos plus cos હોય તો શું કરી આને જો y બરાબર એ તો બહાર રહેવા દો બ્રેકેટ 2 પહેલા 2 cc એટલે પહેલા 2 cos કરીએ અને અહીંયા જે ઓમેગા 1t અને અહીંયા ઓમેગા 2t પહેલા બંને ની બાદ બાકી કરી ઓમેગા 1t માઈનસ ઓમેગા 2t ભાગ્યા 2 કઈ સરવાળો કરો તો કશું કોઈ પ્રોબ્લેમ નથી બાકી કરો કે સગવડ કોઈ પ્રોબ્લેમ ઓકે ચલો આ કોસ પર જાઓ બીજો કોસ અગેન પણ હવે શું થશે અહીં ઓમેગા 1t પ્લસ ઓમેગા 2t ડિવાઈડ બાય 2 થશે રેડી બ્રેકેટ 2 તો ચલો આ c + c = 2cc 2cc પહેલા ખૂણાઓનું બાદબાકી ભાગ્યા 2 અને સરવાળો ભાગ્યા 2 આ સૂત્ર પ્રમાણે c + c કરી દીધું હવે જો આની અંદર જો y બરાબર બે આગળ લખી તો 2a cos આને લખી શકાય ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 બાય 2 ઇન્ટુ ટી હવે બંનેમાંથી ટી કોમન લખી છે બાદ લખી દીધી કોઈ ફરક પડતો નથી ઓકે એ જ રીતે cos ઓમેગા 1 પ્લસ ઓમેગા 2
डिवाइड बाय टू इन टू थ्री आने भी बाहर लिखी तो आ थी गयु परिणामी तरंग विचित्र आयो स्पंद परिणामी तरंग ला चलो वाई वन आई टू आवो बे अलग अलग ध्वनि तरंगों जय भेगा थे तो बनी स्थित तरंग जो देखा थोड़क तो माइनर माइनर बहुत स्थित तरंग जो अपने जुआ मिले हम स्पंद घटना तक रियलिटी में समझा साहब बीजू आगे साउंड सीस्टम में આમ સરસ મજાનું ડીજે નીચે વાગતું કેટલી મજા આવે છે એવું શું ફિલિંગ છે કશું ખબર નહીં પડતી અમને તો એની અંદર એવું સમજી લો પરફેક્ટ સમજાવું છું ચાલ આ બે અલગ અલગ ધ્વનિ તરંગોને આપણે ભેગા કરવાના છે બરોબર તો અહીંયા હું તમને કહી દઉં કે પહેલા સ્પીકરમાં જે અવાજ નીકળ્યો એની આવૃત્તિ માની લો કે F1 છે તો કે આવૃત્તિ છે F1 ઓકે અને બીજા સ્પીકરમાંથી જે તરંગ નીકળ્યો એની આવૃત્તિ માની લો કે F2 છે આ બીજો સ્પીકર છે ઓકે અને આ બંને ભેગા થઈ અને પરિણામી આવૃત્તિ F જે સ્પંદની આવૃત્તિ હશે સ્પંદ એટલે કે આ પહેલા સ્પીકરની આવૃત્તિ આ બીજા સ્પીકરની આવૃત્તિ બંનેમાં માઇનોર ડિફરન્સ હશે બહુ લાર્જ નથી આ ડિફરન્સ કેટલો હશે હું તમને કહી દઉં લેસ ધેન 10 હર્ટ્ઝ કરતા ઓછું હશે બહુ વધારે ડિફરન્સ નહીં હોય એવું સમજી લો કે આ બંનેની વચ્ચે આવૃત્તિનો જે તફાવત હશે હું તમને અહીં ખૂબ જગ્યા લખી દઉં તમને યાદ રહે F2 F1 ઇઝ ઇક્વલ ટુ અથવા તો લેસ ધેન 10 હર્ટ્ઝ આ એક કામની વસ્તુ છે નોટ કરીને રાખજો કંઈક કોમ્પિટિટિવ એક્ઝામમાં કામમાં લાગે આવૃત્તિનો તફાવત ખરો બે અલગ અલગ સાઉન્ડ બે એમાંથી અલગ અલગ અવાજ ધ્વનિ તરંગ આવ્યા પણ બંને વચ્ચે આવૃત્તિનો તફાવત એટલું બધું નહીં કે 100 હોય ને 200 એવી રીતે નહીં માઇનો ડિફરન્સ હશે તો ભાઈ એની 10 હર્ટ્ઝ હોય તો બીજાની માની લો કે 12 હર્ટ્ઝ હોય 15 હોય એટલે કે આટલું 10 કરતા ઓછું ડિફરન્સ છે બંને વચ્ચે ઓકે તો ચાલો માની લો કે પહેલા સ્પીકર માંથી જે આવૃત્તિ નીકળી એ આવૃત્તિ આવી ગઈ બરાબર છે મને એક હું ઘરતો જો બરાબર છે મને આ એક થઈ ઓકે ચાલો 2 3 અને 4 કેટલા મૂક્યા મેં ટોટલ એ કાઢી દીધું દાને કેટલા દોડવું બનાવ્યા છે 4 બનાવ્યા છે સમયની સાથે 4 દોડવું આવૃત્તિ કહેવાય 1 2 3 અને 4 એટલે કે આવૃત્તિ છે પહેલા સ્પીકરમાંથી આટલી આવૃત્તિથી ધ્વનિ નીકળ્યો પહેલા સ્પીકરમાંથી આટલી આવૃત્તિથી નીકળ્યો કેટલી આવૃત્તિ 4 હર્ટ્ઝ 4 હર્ટ્ઝ મતલબ 4 સાયકલ પર નીકળ્યું એક બે ત્રણ 4 આ કેટલા સમયમાં 1 સેકન્ડની ચર્ચા છે આવૃત્તિ તમને ખબર પડે એક સેકન્ડમાં કરેલા દોલનોની સંખ્યા એના આવૃત્તિ કહેવાય પહેલા લેક્ચરમાં સમજાવ્યું એક સેકન્ડમાં કરેલા દોલનોની સંખ્યા તો એક સેકન્ડમાં અહીંયા કેટલા દોલનો કર્યા 4 તેના 4 હર્ટ્ઝ આવૃત્તિ કહેવાય પહેલા સ્પીકરની વાત છે પહેલા સાઉન્ડ ચાલો બીજા સાઉન્ડની ચર્ચા કરીએ આપણે તો એની આવૃત્તિ અહીંયા લખી દીધો 1 2 3 4 5 6 7 ફરીથી વાર કરી ચલો 1 2 3 4 5 6 અને 7 એનો મતલબ કે અહીંયા 1 સેકન્ડમાં કેટલા દોલનો કરે 7 તો આને કહેવાય 7 હર્ટ્ઝ આવૃત્તિ એટલે કે એક સાઉન્ડમાંથી એક સ્પીકરમાંથી જે અવાજ આવે એની આવૃત્તિ 4 હતી બીજા સ્પીકરમાંથી જે અવાજ આવે એની આવૃત્તિ 7 હતી પરિણામી આવૃત્તિ કેટલી થઈ જાય F સ્પંદની આવૃત્તિ થશે F2 માઇનસ F1 એટલે કે 7 માઇનસ 4 એટલે જવાબ થશે 3 હર્ટ્ઝ તમને જે આવૃત્તિ સંભળાય કેટલી હશે 3 ફરી કહો એક સ્પીકરમાંથી 4ની સ્પીડ છે બીજા સ્પીકરમાંથી 7ની તો તમને સંભળાય 3 હર્ટ્ઝ આને કહેવાય સ્પંદની ગતિ બરાબર કહો અને તે જે પિક્સો આગે છે એનું કારણ આ છે એનું કારણ આ જ હશે બરાબર છે ખબર ઓકે હવે તમે જુઓ કે સાહેબ આ તો બધું ઠીકઠાક છે એક સ્પીકરમાંથી આ રીતે અવાજ નીકળ્યો બીજામાંથી આ રીતે અવાજ નીકળ્યો 7ની સ્પીડમાં 1 4ની સ્પીડમાં 1 સેકન્ડમાં 4 દોલનો 1 સેકન્ડમાં 7 દોલનો 2 સ્પીકરમાંથી અવાજ નીકળ્યો અને બંને ભેગા થયા કેટલો થઈ 3 હર્ટ્ઝ તો હવે તમારે શું કરવાનું છે કે અહીંયા 3
કેમ કે બધે જીરો થી ચાલુ થાય છે, તો ચાલો જીરો થી ચાલુ થાય. હવે સમજો કે અહીંયા આ જીરો જીરો છે, તો અહીંયા જીરો, પછી આનું સ્થાનાંતર આટલું, આનું સ્થાનાંતર આટલું, તો પછી આનું સ્થાનાંતર વધારે થશે, તો અહીંયા પોઈન્ટ આવશે, અહીંયા પોઈન્ટ આવશે, તો નીચે આવશે, હવે ક્યાં જશે, અહીંથી ઉપર જશે, પાછું ક્યાં આવશે, નીચે, પાછું ઉપર, નીચે ઉપર, પાછું જીરો પર, પાછું અગેન આ રીતે આગળ વધતો રહેશે. આ થઈ ગઈ સ્પંદની રિઝલ્ટન્ટ આવૃત્તિ. તમને હજી ચપકી નહીં પડી, એટલે કહેવા માંગુ છું. માની લો કે ચારની સ્પીડમાં લો, કઈ સ્પીડમાં, ચારની, તો ચાર દોલનો કરે છે. આ સાતની સ્પીડમાં, એટલે સાત દોલનો કરી નાખે છે. પણ જયારે બંને એકબીજા ઉપર ભેગા થઈ જાય ત્યારે જે બંને આવૃત્તિ ભેગી થઈ જાય ત્યારે દોલનો કેવા થાય, જો આવી ગયું ચપકી પડે. જે વાઇબ્રેશન થાય છે, સાઉન્ડ સિસ્ટમ કઈ રીતે વાગે છે, જો ધીમે ધીમે અવાજ વધે, તમે બીટ્સમાં જોયું છે પેલા અવાજ વધે, સાઉન્ડ સિગ્નલમાં ધીમે 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 અવાજ પેલા વધે અને પછી પાછું ધીમે ધીમે ઘટે, પછી પાછું અચાનક ધીમે ધીમે વધે, પાછું ધીમે ધીમે ઘટે, પાછું ધીમે ધીમે, એને બીટ્સ કહેવાય, સ્પંદ કહેવાય. પછી તમે હવે સાઉન્ડ સિસ્ટમમાં તમે બીટ્સ સાંભળેલું હશે, પિક્ચરોમાં વગેરેમાં જોતા હશો, બીટ્સ કોને કહેવાય, એ સાઉન્ડ સિસ્ટમમાં પેલા અવાજ ધીમે ધીમે વધે આમ પાછું ઘટે, પાછો એકદમ થી ધીમે ધીમે પાછો વધે અને પાછો ઘટે, એ ઘટના તમને જે જોવા મળ્યું એટલે સ્પંદ કહેવાય. અને સ્પંદની આવૃત્તિ કેટલી હોય, ત્રણ હોય. તો જો એક, બે અને ત્રણ, જે ગોળા દેખાય ને ગોળા, એને કહેવાય બીટ્સની આવૃત્તિ કહેવાય, જે રિઝલ્ટન્ટ લાયા તમે, જે શું લાયા તમે, રિઝલ્ટન્ટ. તમને એમ થાય કે સાહેબ એક ચક્ર આ બાજુ છે અડધો, અને એ રીતે આ ઉપરથી એક અને અડધો, એટલે ટોટલ દોઢ દોઢ કરીને ત્રણ થઈ ગયા, ત્રણ હર્ષ થઈ ગયું, એટલે કે ત્રણ ગોળા તમને દેખાય એનું રિઝલ્ટન્ટ આવૃત્તિ કહેવાય, સ્પંદની આવૃત્તિ. એટલે આખું પિક્ચર લાસ્ટ ટાઈમ હાઈલાઈટ કરી દો, ફરીથી નહીં કહું, ચેપ્ટર પૂરું કરી આપે. બે ધ્વનિ તરંગોના સોર્સ હતા, એટલે કે બે ઉદ્ગમ છે અવાજના, બે સ્પીકર લીધા, એક સ્પીકરમાંથી અવાજ આવ્યો જેનું વાયવન સ્થાનાંતર હતું, બીજામાંથી વાય ટુ, એ બંનેની આવૃત્તિ અલગ અલગ છે. એકની મેં ચાર લીધી અને બીજાની સાત લીધી, એટલે કે એક અવાજ આવ્યો એક સેકન્ડમાં ચાર ડોલરો કરતા કરતા, બીજો અવાજ આવ્યો એક સેકન્ડમાં સાત ડોલરો કરતા કરતા, બંને જયારે એકબીજા ઉપર સંપાત થયા, ભેગા થયા, તો આપણને જે અવાજ સંભળાય છે કેવું સંભળાય છે, આ રીતે કે જેની અંદર પહેલા સાઉન્ડ ધીમે ધીમે વધે છે, પાછું ઘટે છે, પાછું ધીમે ધીમે વધે છે, પાછું ઘટે છે, એટલે કે રિઝલ્ટન્ટ જે આવૃત્તિ આવી, સાત માઇનસ ચાર, એટલે કે ટોટલ ત્રણ હર્ટ્ઝ મળે છે, જેને સ્પંદની આવૃત્તિ એકદમ એકદમ ઇઝી થયેલ છે. કશું થતી સ્પંદમાં આ રીતે બીટ્સ વાગે છે, સાઉન્ડ સિસ્ટમમાં ધીમે ધીમે ફાસ્ટ થાય, પાછું સ્લો થાય, પાછું ફાસ્ટ થાય, સ્લો થાય, બીટ્સ કહેવાય. રેડી? તો ચેપ્ટર થિયરીકલ આખું પતી ગયું, ફાસ્ટ ફાસ્ટ હું તમને દાખલા ગણીશ, કેમ કે મારે બહુ જે એક્ઝામ લેવલમાં હશે કોમ્પિટિટિવ, જો હું તમને સમજાવું છું સૂત્ર બેઝ ઉપર, પણ જેટલા શોર્ટ આઉટ કરીને જેટલા તમારે કરવાના છે કરતા રહેજો, પણ આપણે પ્રથમ ચેપ્ટર પૂરું કરવાનું છે. ચલો હવે બીટ્સનું એક ઉદાહરણ છે, જો બીટ્સ પરથી ગલત જ આપેલું છે, 15.6 સમજો. ચલો અહીંયા આ કેટલી આવૃત્તિ થઈ આવે, ચાર પેલો સ્પીકર, બીજું સાત, તો તમને અવાજ કેવો સંભળાય, ત્રણ હર્ટ્ઝ, રિઝલ્ટ એની પરિણામી આવૃત્તિ, એનો મતલબ કે આપણને જે બીટ સંભળાય છે એ બાદબાકીમાં છે, રિઝલ્ટન્ટમાં છે, રિઝલ્ટન્ટમાં છે. હવે માની લો કે આ પહેલા સ્ટેપ પર જો ઉમેગા વન માઇનસ ઉમેગા ટુ, એટલે બાદબાકી છે, અને બીજામાં સરવાળો છે. હવે અહીંયા સરવાળો થાય તો આ તો આવૃત્તિ વધી જાય, તમે સરવાળો કરો 4 + 7 તો 11 હર્ટ્ઝ થઈ જાય, એવું થઈ જાય 11 હર્ટ્ઝ. એટલે રિયાલિટીમાં તમને જે બીટ સંભળાય છે એ માઇનસમાં હોય છે, એટલે ડિફરન્સ હોય છે, સરવાળો હોતો નથી, એટલે કે આ સ્ટેપમાંથી કોઈ રિઝલ્ટ નથી, આમાંથી રિઝલ્ટ છે. હવે તમને એમ સાહેબ કે તમે F1 F2 લખો છો, અહીંયા ઉમેગા 1 2 લખ્યા છે, બટ ઉમેગા ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે અહીંયા ઉમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf કહેવાય, ઉમેગા ઇઝ 2πf, અહીંયા લખું 2πf1 2πf2 2π કોમન લઈ લો, F1 - F2 થઈ ગયું, એ જ બીટ્સની આવૃત્તિ છે. હવે એવું ના થાય પાછું કે સાહેબ F2 - F1 ને સ્પંદની આવૃત્તિ કહેવાય, એવું નહીં, F1 - F2 બી થાય, જે વધારે હોય એમાંથી ઓછું બાદ કરવાનું. માની લો કે અહીંયા 7 હોય અને અહીંયા 4 હોય, તમે કહો સાહેબ
સાહેબ એટલે એફ2 માઇનસ એફ1 કીધું છે તો માઇનસ 9 એવું નહીં સ્પંદનની આવૃત્તિનું સૂત્ર તમારે શું યાદ રાખવાનું જે વધારે છે એમાંથી ઓછું બાદ કરી દેવાનું એફ1 માઇનસ એફ2 બી હોઈ શકે એફ2 માઇનસ એફ1 બી હોઈ શકે છે ઓકે તો આવું આપણે સમજી લઈએ ઉદાહરણ 6 એટલે તમને આઈડિયા આવી જશે જો ઉદાહરણ 6 માં બહુ ટાઈમ પાસ નહીં કરવું આપણે સીધે સીધી ચર્ચા એવી છે કે બે સિતારના સિતાર જે તમે વાજિંત્ર જોયા છે સંગીતના એ અને બી સ્વર થ ઉત્પન્ન કરવા દરમિયાન સેજ જુદા પડીને 5 હર્ઝની આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે એટલે સ્પંદની આવૃત્તિ આપી છે એફ સ્પંદ એટલે આપી છે 5 હર્ઝ એટલે આ આપેલું છે ડાયરેક્ટ ડિફરન્સ જ આપેલું છે કે 5 હર્ઝ જો બી તારમાં તણાવ સેજ વધારવામાં આવે તો આવૃત્તિ ઘટીને 3 હર્ઝ થઈ ગઈ જે આવૃત્તિ 5 હતી ને 3 થઈ ગઈ ક્યારે તણાવ વધારે થાય કોણ બી તારમાં હવે તણાવ વધાર્યો અને આવૃત્તિ ને તણાવની સાથે શું લેવા દેવા એના માટે તમારે સૂત્ર યાદ કરવું પડશે કરો બી બરાબર સ્ક્વેર રૂટ ઓફ પી બાય મી યાદ છે તાર છે કે દોરી છે એના ઉપર તમે તરંગ ઉત્પન્ન કરવાના તો સૂત્ર તો ચરણ તો આ જ આવશે તરંગ માટે હવે બી બરાબર શું લખાય લેમડા ઇન્ટુ એફ બી બરાબર શું લખાય લેમડા ઇન્ટુ એફ તો લેમડા ઇન્ટુ એફ ઇઝ ઇક્વલ ટુ પી બાય મી આ બધું કેમ કરું છું બરાબર સમજો આ બધું કરવાનું કારણ એ છે કે આવૃત્તિ તણાવના સમપ્રમાણમાં છે એટલે કે તણાવ વધે તો આવૃત્તિ વધે પણ આ સૂત્ર ઉપરથી તમને આઈડિયા આવી ગયો છે બી બરાબર લેમડા ઇન્ટુ એફ થાય ઝડપનું સૂત્ર છે યાદ છે ઓકે બી બરાબર લેમડા ઇન્ટુ એફ આનાથી તમે સ્વાધ્યાયના 5.6 દાખલો ગણતરી ઈચ્છા ચલો આવૃત્તિ અને તણાવ એકબીજાના સમપ્રમાણમાં તણાવ વધે તેના પર ઉત્પન્ન પર રકમ જુઓ તણાવ વધે તો એફ ઘટે એવું કે છે બીમાં રિયાલિટીમાં બીમાં જો તણાવ વધે તો એફ વધવું જોઈએ સમપ્રમાણ છે પણ રકમમાં ઊંધું કે છે રકમમાં શું કે છે કે ટી વધે તો એફ ઘટે એનો મતલબ કે 100% બીની આવૃત્તિ એ કરતા ઓછી હશે બીની આવૃત્તિ એ કરતા ઓછી હશે જો બીની આવૃત્તિ વધારે હોય તો ટીની સાથે એફ બી વધતું પણ એફ તો ઘટે છે ને ઊંધું બધા તો એની આવૃત્તિ બી કરતા કેવી હશે વધારે હશે અને એની આવૃત્તિ તમને રકમમાં અંદર આપેલી છે જો એફ એ બરાબર 427 અડધા રેડી તો બી ની આવૃત્તિ શોધવાની છે કેટલું ઈઝી કાઢો છો તમે વિચારો સૂત્ર કયો લગાવવાના એફ સ્પંદ વાળો શું લખવાના આપણે એફ બી માઇનસ એફ એ હવે એફ બી માઇનસ એફ એ લખાય કે એફ એ માઇનસ એફ બી લખાય એ તો તમને ખબર પડી જશે અહીંયા વધારે કયું છે એફ એ અને ઓછું કયું એફ બી એટલે આ સૂત્ર આ રીતે ના લખાય શું લખવું પડે એફ એ માઇનસ એફ બી લખવું પડે તો આપણે શું લાવવું છે એફ બી તો એફ બી બરાબર કેટલા થઈ ગયા બોલો એફ બી કરતા કરો તમે આ બધું પ્લસમાં લઈ લો અને પેલી બાજુ લઈ લો એફ એ માઇનસ એફ સ્પંદ તો એફ એ 427 અને એફ સ્પંદ કેટલા આપેલા છે 5 તો જવાબ થાય 422 અર્ઝ અરે યાર આવૃત્તિ એકદમ તમે સમજો કે એની આવૃત્તિ કેટલી 427 તફાવત કેટલો છે 5 નો તો હવે બી ની વેલ્યુ કઈ હોઈ શકે એનો 5 નો તફાવત તમે પ્લસ કરો તો 432 હોઈ શકે અને માઇનસ કરો તો 422 હોઈ શકે બે જવાબ હતા તમે સીધું કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તમારા જોડે બે જવાબ હતા ભાઈ એની આવૃત્તિ કે 427 અને 5 નો તફાવત હોય તો 5 નો તફાવત ઉપર બી હોઈ શકે 432 બી હોય અને નીચે હોય તો 422 પણ ઉપર નીચેનો જવાબ આપણે લાયા ક્યાંથી આના ઉપર કે ટી વધે તો એફ વધે તો બી વધારે હોય તો 432 આવે પણ ટી વધે છે એફ ઘટે છે એટલા માટે બી ઓછું એટલે 422 આવે આવો સેમ દાખલો સેમ હજી તમને ના ખબર પડી હોય તો સ્વાધ્યાયનો 15.18 છે જે જાતે ગણવાનું અને તમે ડાયરેક્ટ આટલું શીખી ગયા હોય તો તમે ડાયરેક્ટ જવાબ ફીટ કરા દો તો આપી દીધું હશે પ્રશ્ન જોઈ સીધું સાહેબ ઓકે નથી થઈ જોયું 15 સીધો જવાબ આવી ગયો છે ઓકે ચલો હવે સીધા આપણે સ્વાધ્યાયમાં આવી ગઈ ચેપ્ટર પૂરું થઈ ગયું આપણે સ્વાધ્યાયના દાખલા ગણવાના છીએ સ્વાધ્યાયનો પહેલો દાખલો તો થઈ ગયો બીજો દાખલો બાકી છે ચલો સ્વાધ્યાય 15.2 સ્પીડ પકડી ચલો સ્વાધ્યાય 15.2 માં શું કે છે 300 મીટર ઊંચા ટાવરની 300 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી ઊંચાઈ પરથી એકદમ હાઈટ પરથી પડવા દીધેલો એક પથ્થર ટાવરના પાયા આગળના જળાશયમાં પાણીમાં ખાપકે છે એટલે કે જે બિલ્ડિંગ છે બિલ્ડિંગના આગળ એક જળાશય છે પાણીનું તળાવ જેવું એની અંદર પથ્થર ઉપરથી ફેંક્યો તો પાણીમાં પડ્યો તો એ પથ્થરનો અવાજ ઉપર જે જ્યાંથી પથ્થર ફેંક્યો ત્યાં ક્યારે સંભળાશે કેટલા સમય પછી
અને હવામાં ધ્વનિની ઝડપ 340 મીટર પર સેકન્ડ આપેલી છે અને ગુરુત્વ પ્રવેગ 9.8 આપેલો છે. ચલો એકદમ ઈઝી વાત આવડી જવું જોઈએ, સમજાવું છું. એ ધ્યાન રાખજો, પિક્ચર બનાવીએ હાલાકી જરૂર તો નથી. અને આ ટાવર છે, આ ટાવર, ટાવરની ઊંચાઈ કેટલી 300 મીટર. ઓકે, અહીંયા વાઈસ આવે, વાઈસ આવે શું કહેવાય, પથ્થર. अवाज के समय पी बाईस आपने संभाशे. पिक्चर क्लियर है? 300 मीटर हाइट नु टावर, ऊपर पत्थर फेंक्यो, पानी में, पानी में अवाज ऊपर आयो, के समय पी संभाशे पूछू. अने ध्वनि की झड़प तमने आपेली छे, ध्वनि झड़प V बराबर अंदर तक आप 340 मीटर पर सेकंड. ओके, आ किंमत आपेली है, गुरुत्व प्रवेग जी आप 9.8 मीटर पर सेकंड, तो बे किंमत आपी. तो जो प्रश्न के कोई इजी से तभी तीजू चौथु चेप्टर भाया हो पहला सेमिस्टर में, तो मैं गति समीकरण कराया तक याद हे. पहले पहला तो आ अवाज क्या संभाल से, पत्थर नीचे आवशे पहला ये समय लाइन, પાણી સુધી તો આવશે ને પથ્થર, નીચે પહોંચ્યું કેટલા સમયમાં પહેલા, પછી પાણીમાં પડ્યા પછી એ અવાજ ઉપર ગયો કેટલા સમયમાં, એ સમય લાવો, પછી બંનેનું સરવાળો કરો એટલા સમય પછી અવાજ સંભળાશે. તો પહેલા આપણે શું કરીએ, પથ્થર ને જળાશય સુધી પહોંચવા માટે લીધેલો સમય પ્રવેગી ગતિ ના સમીકરણ નો ઉપયોગ કરીએ, પ્રવેગી ગતિ ના સમીકરણ પ્રમાણે, કયો સમીકરણ, વી બરાબર વી ઝીરો ટી પ્લસ 1/2 AT² સમીકરણ તો તમને યાદ જ છે. એમાં કયા સમયમાં, T1 સમયમાં, એટલે T1 લખી દીધું, એવું T1 લખી કોઈ નથી. ચલો પ્રારંભિક વેગ કેટલો હશે, પથ્થર નું મુક્ત પતન કરાયો છે એટલે જીરો, લાસ્ટ ટાઈમ તો જીરો થઈ ગયું, તો ડી બરાબર કેટલા વધ્યા, 1/2 GT1² હવે એની જગ્યાએ શું કહ્યું, જી ગુરુત્વ પ્રવેગ હશે, ઉપર કે નીચે આવે પથ્થર એટલે કયો પ્રવેગ હશે, ગુરુત્વ પ્રવેગ. ચલો T1 લાવું છે, આપણે T1² ને કરતા કરવા, બે ક્યાં જશે ઉપર 2D અને જી ક્યાં આવશે નીચે છે, તો ચલો 2 × D કેટલું અંતર છે, ટોટલ 300 ભાગ્યા જી બરાબર કેટલા 9.8, તો T1² નો સ્ક્વેર રૂટ ઓફ તમે આખું સ્ક્વેર રૂટ કરવાના, 2 × 300 / 9.8 અને T1 બરાબર સમય આવશે, તમે કેલ્ક્યુલેટર વાપરો, કેલ્ક્યુલેશન કરો, તો એક્ઝેક્ટ વેલ્યુ અહીં આવશે 7.82 સેકન્ડ. કેટલો સમય આવશે, 7.82 સેકન્ડ, એટલે આ પથ્થર નદી સુધી એટલે જળાશય સુધી પાણીમાં આવ્યો નીચે તો કેટલા સમયમાં, 7.82 સેકન્ડમાં આવી ગયો. ઓકે, હવે આપણે બીજા સ્ટેપમાં શું કરીએ છીએ, બરાબર સમજો, આ કામ રાખું, ધ્વનિ પહોંચ સુધી પહોંચવા લીધેલો સમય T2 છે, ધ્વનિએ ટોર્ચ સુધી પહોંચવા માટે લીધેલું સમય T2 છે, એટલે કે હવે અંદર પડ્યો પથ્થર તો અવાજ આવે, એ અવાજ ઉપર T2 સમયમાં હતો, કેટલા સમયમાં T2, તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય T2 બરાબર અંતર ભાગ્યા ઝડપ, તો ચલો T2 બરાબર અંતર કેટલું કાપવાનું, 300 જ ને, અને ઝડપ તમને અંદર આપી છે, તો ધ્વનિ કેટલી ઝડપથી જાય છે, 340 થી, એટલે કે સમય આવ્યો તમે ગણતરી કરો ત્યારે કેલ્ક્યુલેટરમાં જવાબ આવશે 0.88 સેકન્ડ, તો જવાબ આવશે 0.88 સેકન્ડ. ભાઈ ઉતાવળ ના થાય, બહુ ઈઝી લાગ્યો છે, કદાચ હું ગણવામાં તમને ના ખબર પડે, હું તમને વ્યવસ્થિત ફોટો થયા વર્ષે મેં લખાયેલા દાખલા કે એનો ફોટો પડ્યો છે, તમને મોકલી દીધો, ઉતારી દે, બસ સમજવામાં ભૂલ ના થાય. સમજવામાં એટલું કે પથ્થર ઉપરથી ખેંચ્યો, નીચે T1 સમય માર્યો, પાણીમાં પડ્યા પછી અવાજ ઉપર T2 સમય થાય, તો T1 સમય 7.82 અને અવાજ ઉપર આવ્યો 0.88, તો આને કેટલા સમય પછી સંભળાયો, તો T1 વધતા T2 સમય પછી, એટલે સીધું જવાબ છે. તો ફાઇનલ તો તમને ખબર પડી ગઈ ને,
કે જે અવલોકનકાર છે એને ડોટ પર કેટલા સમય પછી અવાજ સંભળાય છે તો t = t1 + t2 એટલે કે આ બંનેનો સરવાળો કરી નાખજો એટલે એક્ઝેક્ટ જવાબ આવશે 8.7 સેકન્ડ જેવું જે લાસ્ટમાં તમારે લખવાનું છે બરોબર તો બહુ સ્પીડમાં આગળ કરાવું છું તો લખવામાં મિસ્ટેક થાય તો તમને બીજા ફોટા મોકલી દઈએ એમાંથી ઉતારી જાય પણ આખું સમજી ગયા ટી વન સમયમાં આવ્યો ટી ટુ સમયમાં અવાજ કર્યો ટોટલ સમય કેટલો લીધો ટી વન હતા ટી ટુ અવાજ સંભળાય ક્લિયર ઓકે તો જરૂર હોય લખવા જે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ બીજા દાખલા ફટાફટ સ્પીડમાં કરી નાખી શકીએ હવે આપણે મેં તમને પહેલા કીધું હતું કે ઇન્ટરેસ્ટિંગ દાખલા છે જો ઇન્ટરેસ્ટિંગ દાખલો હતો આપણે જે બી જે લાસ્ટમાં આપણે મેં સ્વાધ્યાયનો બીજો દાખલો ખૂબ કામનો દાખલો હતો તમને ખબર પડી જશે તો પહેલો દાખલો થઈ ગયો સ્વાધ્યાયનો બીજો ઉદાહરણ પતી ગયા છે ટોટલ કોઈ બાકી નથી ઓકે સ્વાધ્યાય થિયરી પતી ગઈ ઉદાહરણ પતી ગયા સ્વાધ્યાયમાં આપણે દોડીએ છીએ પહેલો બીજો ત્રીજો થઈ ગયો ચોથો પ્રશ્ન જોઈએ ચોથા પ્રશ્નમાં તમને આપણે પૂછાવો ભાઈ બહુ ટાઈમ પાસ સવાલ છે બહુ વધારે સમય નહીં ગયો સ્વાધ્યાય 15.4 साउंड जतो होय तो एनी चरप त्रण वस्तु पहला दबाण पर आधारित नहीं केम आधारित नहीं बीजो तापमान साथे वधे छे केम वधे छे तमने आवो प्रश्न पूछो अने तीजो भेज साथे वधे छे कोई जग्या भेज होय सूकी हवाने भेज वाली हवामां फरक होय તો એ કેમ વધે છે આવા ત્રણ કારણ પૂછ્યા તો બહુ ઈઝી વસ્તુ બરાબર ધ્યાન રાખજો ચલો રો બરાબર શું લખાય એમ બાય ડી દર ભાગ્યા કરતા થાય ઘંટા તો ડી બરાબર શું થઈ જાય સ્ક્વેર રૂટ ઓફ ગામા પી અને આ રોની જગ્યાએ લખું એમ બાય ડી તો નીચે એમ આવશે અને ઉપર વી જશે તો તમને યાદ છે કે વાયુ અવસ્થા સમીકરણ એટલે કે આદર્શ વાયુ સમીકરણ યાદ છે ને પીવી બરાબર શું લખાય ન્યુ આરટી બરાબર ન્યુ આરટી પણ ન્યુ બરાબર આપણે માની લઈએ એક મોલ છે એટલા માની લઈએ એક મોલ તો આ પીવી બરાબર આરટી આની અંદર એડ કરો તો પી બરાબર સ્ક્વેર રૂટ ઓફ ગામા પીવી ની જગ્યાએ શું લખીએ આરટી ભાગ્યા એમ લખાશે તો ચલો પહેલો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયું તમને ખબર પડી ગઈ હશે કે વેગ અથવા તો ઝડપ વી દબાણ પી પર આધારિત નથી કેમ આધારિત નથી એટલે આગળ સૂત્રમાં પી નથી દબાણ ક્યાં છે તમને દેખાય છે સૂત્રમાં પી આવતો નથી એટલે દબાણ પી પર આધારિત નથી બીજો પ્રશ્ન એવું કીધું કે તાપમાનની સાથે વધે તો જો અભી ચલે છે સ્ક્વેર રૂટ ઓફ ટી અંદર દેખાય છે તમને આવું તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં છે તો ટી વધે તો વી વધે એટલે બરાબર છે ચલો ત્રીજો પ્રશ્ન હું શોર્ટમાં સોલ્વ કરું ત્રીજો એવું કહે છે કે ભેજવાળી હવા તો ભેજવાળી હવા નીકળતા રો ઘટે છે તો ચાલો રો ઘટે તો આ સૂત્રમાં સીધું જ જુઓ તમે રો ઘટે તો બી શું થાય વધે કયા સૂત્ર પ્રમાણે બી ચાલે છે વન અપોન સ્ક્વેર રૂટ ઓફ રો પહેલા કહ્યું છે ફરી ખબર તો આ સોલ્વ થઈ ગયું સ્વાધ્યાય 15.4 નેક્સ્ટ આગળ વધી 15.5 ખબર પડી ત્રણ પહેલું સૂત્રમાં પી નથી તો દબાણ પર આધારિત નથી બીજું તાપમાનના સમપ્રમાણમાં સીધું સમપ્રમાણમાં છે તો તાપમાન વધે તો વેગ વધે અને ભેજવાળી હવાની ઘનતા ઘટે તો રો ઘટે તો ઝડપ વધે સૂકી હવા કરતા એની ઘનતા ઓછી હોય ભેજવાળી ઓકે નેક્સ્ટ 15.5 બાકી છે હા બાકી છે 15.5 જો બધા વીએસપી છે નાના નાના એટલે પણ ચલાવ 15.5 માં તમને ત્રણ સમીકરણ આપ્યા છે જો હું ટાઈમ પાસ નહીં કરું પહેલું વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વીટી નું સ્ક્વેર બીજું સમીકરણ y is equal to તમને સમીકરણ આપ્યું છે log કયું સમીકરણ છે x plus vt by x0 અને ત્રીજું સમીકરણ આપ્યું છે y is equal to 1 divided by x plus vt આ ત્રણે ત્રણ સમીકરણ પ્રગામી તરંગ છે કે નહીં તમારે ચેક કરવાનું છે પ્રગામી તરંગનું સમીકરણ તમને યાદ છે y બરાબર a સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ એટલે કે સાઇન કોસ જેવા હાર્મોનિક વિધેયો હોવા જરૂરી છે પ્રગામી તરફ કોને કહેવાય સાઇન કોસ જેવા હાર્મોનિક વિધેયો અથવા તો એક્સ ટી ના સ્વરૂપે હોવા જરૂરી છે એક્સ ટી ના સ્વરૂપે તો છે સાઇન કોસ જેવા હાર્મોનિક વિધેયો નથી પણ અહીં હું સીધું લાગુ છું ધ્યાન રાખ્યું
प्रगामी तरंग माटे हार्मोनिक विदेव एक्स टी ना स्वरूपे होवा जोईए, एक्स टी ना स्वरूपे होवा મૂલ્ય માટે વાય ચોક્કસ રહેવું જોઈએ અથવા તો હોવું જોઈએ. ત્રણે સમીકરણમાં શક્ય નથી. જો હું તમને ખાલી ડાયરેક્ટ જવાબ લખાઈ દીધું છે શોર્ટમાં, એક્સ ટી ના કોઈ પણ મૂલ્ય, તમે એક્સ અને ટી ની કિંમત બદલો અને વાય ચોક્કસ રહેવું જોઈએ, એની શરત છે. વાય એક જ રહેવું, બદલાવ નથી. અને જો વાય બદલાયો તો પછી ત્રણે સમીકરણ પ્રગામી છે. આ શરતમાંથી તમને સીધો જવાબ મળી ગયો, સાઇન કોસ ની છે ચેક કરી લો. ચલો એક્સ જીરો મૂકો, ટી જીરો મૂકો, તો વાય બરાબર જીરો આવશે. ચલો આમાં એક્સ જીરો મૂકો, ટી જીરો મૂકો, તો આ ઉપર લોગ જીરો ભાગ્યા એક્સ જીરો એટલે લોગ જીરો ભાગ્યા એક્સ જીરો એટલે લોગ જીરો એટલે અનંત કહેવાય. વાય ની કિંમત કેવી આવશે? અનંત. ચલો આમાં એક્સ જીરો ટી જીરો, તો એક ભાગ્યા જીરો એટલે વાય પાછું અનંત આવશે. તો તમને એમ થાય સાહેબ કે બધામાં ચોક્કસ કિંમત અહીં નહીં, તમે એક્સ જીરો ટી જીરો મૂક્યા ત્યારે પણ એક્સ અને ટી પાછા એક એક મૂકો, પાછું વાય બધું જીરો આવશે, બે બે મૂકો થોડું જીરો આવશે. એટલે કે એક્સ અને ટી ની કિંમત તમે બદલતા ગયા તો વાય તો અહીંયા બદલાતો રહેશે, પણ વાય બદલાવું જોઈએ નહીં. આવું સરળ કે છે આ ડાયજેશનમાં જવાબ હશે આવું બધું, બટ આ બેટર છે કે તમને સીધી ખબર પડી કે સાઇન કોસ નથી પછી. તો અહીંયા સીધો તમે જવાબ લખી શકો. હવે જવાબ અહીંયા લખી છે, આપેલ ત્રણે સમીકરણ પ્રગામી તરંગ નથી. આપેલ ત્રણે સમીકરણ પ્રગામી તરંગ સમીકરણ નથી. એ પછી ઓકે રેડી. ચલો સ્વાધ્યાયનું પાછળ થઈ ગયું છે, આપણે તમને ગણવા આપ્યું હતું, જો કે તમે ગણી નાખ્યું હશે બહુ ઇઝી હતું સમજાવ્યું. સાતમું બી ગણવા આપ્યું હતું, પાંચમું બી તમે આટલું ગણી નાખ્યું છે, બહુ પહેલા સ્ટાર્ટિંગમાં લેક્ચરમાં સમજાવ્યું. સ્વાધ્યાય નું 15.9 છે, સ્વાધ્યાય 15.9 થોડું વિચિત્ર છે દાખલો પછી કહ્યું છે. પહેલી વસ્તુ કે 15.8 રજૂ કરેલ તરંગ માટે, એટલે કે આ દાખલામાં તમારે જે તરંગ સમીકરણ લેવાનું એ ઉપરવાળા દાખલાનું, એટલે પેલા ઉતારી દો બરાબર. વાય બરાબર ઉપર 8 દાખલાનું તરંગ સમીકરણ, જો વાય બરાબર 3 sin 36 t વત્તા 0.018 x વત્તા આગળ તમે જોઈ શકો π/4 આવું કંઈક આપેલું છે. આ સમીકરણ લેવાનું છે ઉપર વાળું દીધું. એક્સ બરાબર 0, 2 અને 4 સેન્ટીમીટર આગળ સ્થાનાંતર વાય વિરુદ્ધ સમય ટી નો આલેખ દોરો, અને આ આલેખોના આકાર કેવા છે, સાઇન જેવા કે કોસ જેવા એ બી લખો, અને પ્રગામી તરંગમાં દોરિત ગતિ એક બિંદુથી બીજા બિંદુ કઈ બાબતોથી જુદી પડે છે, એટલે કે જયારે આ તરંગો આગળ વધતા હોય તો એમાં કંપ વિસ્તાર આવૃત્તિ કે કળા આમાંથી કયું સમાન છે અને કયું જુદું જુદું છે એવી જવાબમાં લખો. બહુ ફાસ્ટ ખબર પડે ઓકે. હવે આ નિયમ પહેલા આપણે શું કરીએ, એક્સ બરાબર 0 લઈએ, ચલો 3 કિંમતો લેવાની છે. આની એક જ શરૂઆત કરું છું, એક્સ બરાબર 0 બી લેવાના, 2 બી લેવાના અને 4 બી લેવાના, હાલાકી હું એક જ દે એ તમારે લેવાના છે. એક્સ બરાબર 0 મેં લીધું, ચલો અહીંયા 0 મૂકું, તો વાય બરાબર કેટલા આવે, 3 sin 36 t વત્તા અહીંયા 0 મૂકું તો આ સ્ટેપ 0 થઈ જાય, વધ્યા કેટલા, 5/4 પાછળ. હવે તમે જો વાય બરાબર 3 sin આ 36, હું આને લખી શકું ઉમેગા ટી પ્લસ 5/4 સમીકરણ, 36 ટી ઉમેગા છે નહીં, ઉમેગા ટી પ્લસ પ્રગામી તરંગ સમીકરણ. હવે આની જગ્યાએ જો વાય બરાબર 3 sin ઉમેગા શું લખાય, 2π/t લખાય, ઉમેગા જે કોણીય વેગ છે આખું કોણીય સ્થાનાંતર એટલે એક ચક્ર 2π ને કેટલા સમયમાં, ટી સમયમાં તમને યાદ છે, ઇન્ટુ ટી વત્તા π/4. ચલો રેડી ઓકે. હવે સ્ટાર્ટિંગમાં આપણે ટી બરાબર શરૂઆત કરીએ, જયારે કોઈ બી તરંગ આગળ વધતો હોય તેના જે સમયના છે 8 ભાગ પડે છે, મેં તમને પહેલા લેક્ચરમાં સમજાવ્યું સ્કૂલમાં.
સમયના ભાગ પાડ્યા હતા, ટી બાય એટ, ટી બાય એટ, થ્રી બાય એટ, ફોર્ટી બાય એટ, આખું એક આવર્તન અમે ટુકડા કર્યા હતા, યાદ કરો. એમાં ટી બરાબર ટી બાય એટ સમય વાત કરી અહીંયા, તો વાય બરાબર ત્રણ સાઈન ટુ પાઈ ભાગ્યા ટી ગુણ્યા ટી બાય એટ વત્તા પાઈ બાય ફોર થશે. તો ચલો ટી ટી ઉડી ગયું, બે ચાર આઠ થઈ ગયા, એટલે વધે કેટલા પાઈ બાય ફોર વત્તા પાઈ બાય ફોર, વાય બરાબર થ્રી સાઈન પાઈ બાય ફોર વત્તા પાઈ બાય ફોર, લખાય થ્રી સાઈન પાઈ બાય ટુ, અને સાઈન પાઈ બાય ટુ એટલે સાઈન નેવું, સાઈન નેવું ની કિંમત થાય એક, એટલે જવાબ કેટલો આવે વાય બરાબર ત્રણ સાઈન. એનો મતલબ કે જો એક્સ બરાબર ઝીરો લઈ લો તો આનું સ્થાનાંતર ત્રણ છે, એટલે કે એક્સ બરાબર ઝીરો સ્થાન આગળ જયારે તરંગની ગતિની શરૂઆત થઈ ત્યારે સ્થાનાંતર ઝીરો નહીં સ્થાનાંતર ત્રણ છે. તો જો આને મારે તરંગ સ્વરૂપે દર્શાવવું હોય તો આ રીતે થાય, બહુ ઈઝી વસ્તુ છે, તરંગ સ્વરૂપે દર્શાવવું હોય અહીંયા ઝીરો અને અહીંયા એનું અંતર છે માની લો કે પ્લસ ત્રણ સેન્ટીમીટર અને નીચે છે માઇનસ ત્રણ સેન્ટીમીટર, રેડી? તો આ તરંગની શરૂઆત એક્સ બરાબર ઝીરો વખતે ક્યાંથી થઈ? ત્રણ સેન્ટીમીટર, ક્યાંથી થઈ? ત્રણ, એટલે કે ઝીરો થી નહીં અહીંથી થઈ, એટલે કે તરંગ આ રીતે આગળ વધશે. તો પહેલો થઈ ગયો જવાબ કે કયા આકારના દેખાય છે અને વાયથી આલેખ બનાવો, તો આલેખ તો બનાવી દીધું ત્રણે ત્રણ માટે, જીરો માટે બે માટે ચાર, કેવા દેખાય છે? કોસ જેવા, બે ડ્રોપ થઈ ગયો. ત્રીજું એવું કે છે કમ વિસ્તાર આવૃત્તિ કે કળામાંથી અલગ વસ્તુ કહે છે, તમે સિમ્પલ વસ્તુ છે, એમાં પ્રશ્નથી સમજી શકો, આ ઇક્વેશનથી સમજી શકો, ને આમાં તમને ખબર પડી જશે કે જો આમાં કમ વિસ્તાર બદલાય છે, આનો જમ આનો જમ આ બધું સરખું છે, તો કમ વિસ્તાર અને આવૃત્તિ સમાન પણ કળા કળા બદલાય છે, કળા શું થાય છે? બદલાય છે, તમને દેખાય છે. જો આની કળા આગળ થોડુંક ચેન્જ થયું એટલે કળા બદલાય છે, તો કંપ વિસ્તાર અને આવૃત્તિ એક સમાન છે. આવૃત્તિ આમાં કે ત્યારે બદલાવાની હતી, ઉમેગા એટલે 36 ફિક્સ છે, ઉમેગા એટલે 2π જ કહેવાય ને આવૃત્તિ, એટલે આવૃત્તિ સમાન છે. કંપ વિસ્તાર ઓલરેડી સરખું છે, બદલાય છે, કળા ખાલી બદલાય છે, તો થોડુંક શિફ્ટિંગ થાય છે. ફરી ખબર બોલો ક્લિયર? તો અહીંયા પ્રશ્ન 15.9 બી સોલ્વ થઈ ગયું, થોડુંક ફિઝિકલ અથવા સોલ્વ થઈ જાય એવું છે, કશું કરવાની જરૂર નથી. નેક્સ્ટ આપણે આગળ વધીએ, હું ફાસ્ટ રફ્તાર પકડી લઉં, તો સ્વાધ્યાય 15.11 નું રાખ્યું, જે તમને સ્થિર તરંગ સમીકરણ દેખાય છે ઓલરેડી પૂછી લઉં, રાખી દઉં છું. કયો? વાય બરાબર સ્પીડમાં સમજી લઉં, 0.06 સાઈન 2π/3 ઇન્ટુ એક્સ અને કોસ 120π ઇન્ટુ ટી. હવે તમને સ્થિર તરંગ સમીકરણ યાદ હોવું જોઈએ, હાલાકી તમને કીધું કે અહીંયા કોસ અને અહીંયા સાઈન હતું કોઈ ફરક પડતો નહીં. ચલો સ્થિર તરંગ સમીકરણ કયો હતો? વાય બરાબર 2a, સ્થિર તરંગ સમીકરણ 2a સાઈન kx ઇન્ટુ કોસ ઓમેગા ટી, સ્થિર તરંગ સમીકરણ. આપેલ તરંગ સમીકરણ કયો છે? પહેલાનો જવાબ થઈ ગયો સ્થિર તરંગ. પહેલાનો જવાબ. બીજો પ્રશ્ન, એની અંદર તમારે તરંગ લંબાઈ આવૃત્તિ ઝડપ ત્રણ કિંમતો શોધવાની છે. ચલો આને બંને સરખાવો,
સરખાવો તો બંને સરખાવો તમે તો અહીંયા આ જે દેખાય છે એ કંપ વિસ્તાર કહેવાય કંપ વિસ્તાર કેટલો થઈ ગયો સીધો લખી દીધું આપણે કંપ વિસ્તાર કેટલો થઈ ગયો 0.06 સેન્ટીમીટર મીટર મીટર ઓકે તો મીટર રેડી ચલો આ બંને સરખાઈએ તો સાઈન કે એક્સ તો કે બરાબર કેટલા 2π/3 થશે અને આ બંને સરખાવો તો ઓમેગા બરાબર થશે 120π ઓમેગા t એટલે ઓમેગા બરાબર 120 પર ત્રણ કિંમત થઈ તો પહેલા આપણે શું લાવવું છે તરંગ લંબાઈ તો k ના શું લખાય k બરાબર 2π/λ is equal to 2π/3 થશે તો 2π ઉડી ગયા તો લેમ્બડા બરાબર કેટલા આવે 3 મીટર આ જેવી તરંગ લંબાઈ પહેલો તો બહુ ઈઝી વસ્તુ બધા ઈઝી કા કાશે રેડી ચલો બીજો પ્રશ્ન કયો છે આવૃત્તિ તો ઓમેગા બરાબર શું થાય 2π f તો f બરાબર આવૃત્તિ થાય ઓમેગા/2π તો ઓમેગા કેટલા 120π અને નીચે 2π તો π ઉડી ગયા તો f બરાબર જવાબ કેટલો આવ્યો 60 હર્ટ્ઝ આ દેવી આવો રેડી અને ત્રીજા નંબરમાં પૂછ્યું છે ઝડપ તો v બરાબર ઝડપ v બરાબર ઓમેગા/k થશે યાદ છે આવું ઝડપ બી બરાબર ઓમેગા વાળી કે મેં કંઈક આગળ બી લખ્યું તમને યાદ હશે ચલો ઓમેગા કેટલા છે 120π અને કે બરાબર કેટલા 2π/3 એટલે કે ઉપર લખી દઉં પ્રશ્ન તો π ઉડી ગયા અને 2 × 6 = 18 × 180 થયા તો બી બરાબર કેટલા 180 મીટર પર સેકન્ડ આ ઝડપ થઈ ગઈ સાહેબ એક લાઈન ના હું પાછું હલતા શું ખબર ના પડી કેન્સલ ના લો આ બંને સર થાવ આ કંપ વિસ્તાર આ કે આ ઓમેગા એ બરાબર 2π/λ પર હું તરંગ લંબાઈ લાવ્યો અને ઓમેગા 2π પરથી આવૃત્તિ લાવ્યો અને ઓમેગા પર કે ઉપર ચલો સૂત્રો લગાયા છે કશું નવું નહીં હું સમજો અને લાસ્ટ પ્રશ્ન એમાં દોરીમાંનું તણાવ શોધો એટલે કે એમાં બીજો પ્રશ્ન જે છે પી લાવો છો તો પી બરાબર સ્ક્વેર રૂટ ઓફ પી/ન્યુ આવું સૂત્ર યાદ છે બરાબર સ્ક્વેર રૂટ ઓફ પી/ન્યુ હવે આગળ શું કે છે એની અંદર કે તમારે તણાવ લાવો છે એટલે તણાવ ટી લાવો હોય તો ટી ને કરતા કરો તો પેલા વર્ગ થઈ જશે આ બાજુ વી સ્ક્વેર તો વર્ગ મૂળ નીકળી જાય t/n તો ટી બરાબર કેટલા થઈ ગયા વી સ્ક્વેર ઇન્ટુ ન્યુ થઈ જશે હવે તમે હું સાહેબ ન્યુ ક્યાંથી લાવીશું તો યાદ કરો ન્યુ નું સૂત્ર કયો છે m/l તો ટી બરાબર લખવું હોય તો ચલો વી સ્ક્વેર એટલે ચલો તમે લાયા કેટલી 180 નો વર્ગ એમ કેટલા દર અંદર આપેલા છે રકમ માં જો 1.5 સોરી 3×10⁻²³ 3×10⁻²² ભાગ્યા લંબાઈ તમને આપી છે 1.5 તો આમાંથી તણાવ તમે ઘણી લાવો તો જે જવાબ તમને મળશે લગભગ 648 ન્યૂટન આટલું તણાવ આવશે જવાબ તમે લઈ શકો કેલ્ક્યુલેટર છે તમારો પાસ્ટ સોલ્વ કરી નાખ્યું તો ગયા વગર બી નિકાસ રેડી હવે એના પછીનો જે પ્રશ્ન છે જે 11માં ની અંદર સમાવેશ થાય છે સ્વાધ્યાય 11.12 ની અંદર સમાવેશ થાય છે તો એમાં હું તમને સીધો જવાબ લખાવું છું ખાલી એટલું લખી દો કે જે ઉપજ સ્થિત તરંગ આપ્યું છે એમાં કઈ બી વસ્તુ બદલાય છે એક તો પેલા આવૃત્તિની વાત કરીએ આપણે તો આવૃત્તિ તો બદલાવાની નથી એમાં કોઈ જરૂર નથી કળાની વાત કરીએ તો કળા તો બદલાતી નથી આવૃત્તિ અને કળા બંને સમાન છે આવૃત્તિ અને કળા બંને સમાન છે સાઈન થી શરૂઆત થાય છે કોસ થી અને કળામાં કોઈ ચેન્જ થવાનું નથી ફક્ત શું બદલાય કંપ વિસ્તાર શું બદલાય કંપ વિસ્તારમાં ફેરફાર બદલાશે કળા અને આવૃત્તિ એક સમાન રહેશે કંપ વિસ્તારમાં ફેરફાર જોવા મળશે એટલું લખી દેજો કળા અને આવૃત્તિ એક સમાન કંપ વિસ્તાર કોઈ કામના નથી આવેલા પ્રશ્નો ખાલી સોલ્વ કરવું અને છેલ્લે એની અંદર એક પ્રશ્ન હોય કે એક છેડે થી 0.375 મીટર દૂર એટલે એક્સ બરાબર આટલા આપેલા હોય તો કંપ વિસ્તાર તમે ગણી શકો તો પેલા તો મને એમ કહો કે આ સ્થિત તરંગના સમીકરણમાં કંપ વિસ્તાર કયો છે આખો આ જે છે ને આખો એ કંપ વિસ્તાર છે તો કંપ વિસ્તાર આખો આ જઈએ એમાં એક્સ ની કિંમત તમને આપેલી છે 0.375 કંપ વિસ્તાર કયો થઈ જાય કંપ વિસ્તાર બરાબર આ જે દેખાય છે બરાબર 0.06 sin 2π/3 × x આને કંપ વિસ્તાર કહેવાય જ્યાં એક્સ બરાબર આપેલા છે 0.375 તો આને અંદર મૂકી દો અને આને તમે સોલ્વ કરી નાખો તો કંપ વિસ્તારનો જવાબ આવી જશે પ્રોપર કેલ્ક્યુલેશન કરીને તમે લાવજો 0.042 મીટર આવશે
ગાડી પછી ટેન્શન મળી ગયા બહુ ફાસ્ટ લાસ્ટમાં તમને કહી દઉં છું સ્પીડમાં નંબર એક સ્પંદની ઘટના બને બે અલગ અલગ સાઉન્ડ સિસ્ટમ હોય બે અલગ અલગ સ્પીકર હોય બંનેમાંથી અવાજ આવે તો એક જગ્યા ભેગું થાય તો એની આવૃત્તિ કેવી હશે એફ2 માઇનસ એફ1 એફ1 માઇનસ એફ2 ગમે તેવું છે બંને તરંગોના તરંગ સમીકરણ સદિશાઓ કરી પરિણામી તરંગ બી લાય રિકેલ્ક્યુલેશન શીખવાડી સ્પંદ રિયલિટીમાં શું હોય છે કે જુદી જુદી આવૃત્તિના બે તરંગો ભેગા થાય છે ત્યારે આવૃત્તિમાં જે તફાવત હોય છે ક્યારેક વધે છે ક્યારેક ઘટે છે ક્યારેક વધે છે આવું સ્પંદ સંભળાય છે જે બીટ્સ વાળે છે એક સાઉન્ડ સિસ્ટમ બની જાય છે પછી ત્યાંથી આગળ વધ્યા તો એનું ઉદાહરણ ગણી નથી કે પાંચનો ડિફરન્સ હોય તો 32 બી હોઈ શકે 22 બી હોઈ શકે પણ મેન વસ્તુ હતી કે આવૃત્તિની સાથે તણાવની સાથે આવૃત્તિ વધે છે કે ઘટે છે ખાસ જોવાનું દાખલો ગણાય એવો સ્વાધ્યાયનો દાખલો આપણે ગણી નાખો સીધા આપણે સ્વાધ્યાય માં ગયા સ્વાધ્યાયની અંદર તો એની અંદર બીજો દાખલો ગણ્યો કે ટાવર પરથી પથ્થર નીચાનું પાણીમાં પડ્યો તો કેટલા સમયમાં નીચા નીચેથી અવાજ કેટલા સમયમાં ઉપર ગયો કેટલા સમય પછી ભાઈ સાહેબને અવાજ સંભળાયો ટી વન ટી ટુ અલગ અલગ લાયા પછી સરવાળો કર્યો પછી આગળ વધ્યા તો વીએસ ક્યુ બને છે 15.4 વીએસ ક્યુ છે 15.5 વીએસ ક્યુ છે આમાંથી એક બી પ્રગામી તરંગ લખો કે સાઈન કોસ સ્ટોરી પછી 15.9 ની વાત કરીએ તો તરંગ સમીકરણ આપણે એમાં એક્સ ની કિંમત અલગ અલગ આપી છે 0, 2, 4 તો 0 લઈને ગણતરી કરી તો સ્થાનાંતર 3 હતો એટલે તરંગની શરૂઆત અહીંથી થાય અહીંથી નહીં એવી રીતે તમે 2 લેવાના તો અહીંયા અહીંથી થશે તમે 4 લેવાના તો બી ઉપર થી જીરો થી નહીં થાય સોરી તો બધાની અંદર ફક્ત શું બદલાય છે કળા આવું જેનું કપિસ્તા સમાન છે આ દાખલામાં સ્થિર તરંગ સમીકરણ હતો એને સરખામણી કરી કે ઓમેગા વગેરે કે લાયો એમાંથી તરંગ લંબાઈ આવૃત્તિ અને ઝડપ શોધી નાખી અને એ ઝડપના સૂત્ર ઉપર તણાવ શોધી નાખી ફરી ખબર અને આ એક્સ ની કિંમત આપી હોય તો આખું કંપ વિસ્તાર પર તમે ગણીને લઈ શકો છો એટલે મારા ખ્યાલથી કે સ્વાધ્યાયના 15.1 થી શરૂઆત કરી આપણે તો એક થી કન્ટિન્યુઅસ 13 સુધી સિલેબસમાં હતા જે બધા પતિ અને પછી 18 છે તો એ બી મેં તમને આપી દીધું 19મો કરવાની કોઈ જરૂર નથી જીએસટી છે અને એ નિષ્પન્ન બિંદુ પ્રસ્પન્ન બિંદુ તો આપણે ભણ્યા નહીં એટલે તમને ટપ્પીએ નહીં પડે કેમ કે વસ્તુ નીકળી ગઈ છે સિલેબસમાં ઓકે ઉદાહરણ પતી ગયા સ્વાધ્યાયના દાખલા પતી ગયા અને થિયરી પતી ગઈ તો લાસ્ટમાં વિડીયોમાં એટલું જરૂર કરીશ તમને છેલ્લે મને ખબર છે કે આજે વિડીયો બહુ મોટું થઈ ગયો છે પણ યાદ રાખજો મારા રીતે મારે જે પૂરું કરવાનું જે સિલેબસ એનો હું અત્યારમાં અત્યાર સાયન્સમાં હાથ પતી મારે ટોટલ આખા ચેપ્ટર ચલાવવાના હતા હવે અત્યાર સાયન્સ સિલેબસમાં જે મારી જો સ્ટ્રીમ મારા બધી દિવસે હું 12 સાયન્સ ચાલુ કરું એટલે 12 સાયન્સ ચાલુ કરતા પહેલા જે 15 તારીખ આપી છે સમય એ વખતે 12 સાયન્સ ચાલુ થાય છે તો તમારી આસપાસ કોઈ સ્ટુડન્ટ્સ હોય સૌથી પહેલા તો 10 ના વિદ્યાર્થીઓ તેમના નામ મોબાઈલ નંબર અને શાળા સંપર્ક કરો કોન્ટેક્ટ કરો તમારી સ્કૂલ છે તમને જેવું લાગ્યું તમને સારું ભણવા મળ્યું તમને ખબર જ છે ઓલરેડી સરસ મજાનું તમને ખબર હશે મને ખબર નથી પણ જેવું ટીચિંગ તમને મળ્યું કે તમે બીજાને મેસેજ આપો તમારી આસપાસ કોઈ છોકરો આવવા માંગતો હોય તેને જાણ કરો 15 મે થી 12 સાયન્સ ચાલુ થાય છે એના પહેલા એને જોઈન કરો તાકી આપણી સાથે ઓનલાઈન માધ્યમમાં એ જોડાઈ જાય અને કોઈ 10માનો વિદ્યાર્થી તેનો ડેટા કલેક્ટ કરો અને સ્કૂલને ફૂલ સપોર્ટિવ પાવ તમારું જેટલું સપોર્ટ હશે તે અમને મજા આવશે કરશો ને આટલું કામ કરશો તે નહીં કરવાનું વિડીયોમાં જેટલું બી ચાલ્યું થોડું ના ખબર પડે તો વિડીયો પડી દીધું તો ખબર પડી જાય યસ લખજો અને પેલું કામ જે સોંપ્યું છે એ કામ માટે બી લખજો કે સાહેબ અમે કરીશું તો મને મજા આવશે ઓકે હવે આપણે 12 સાયન્સ લઈને મળીશું નેક્સ્ટ આટલા સુધી રાખીએ થેન્ક યુ વેરી મચ